ઓનલાઈન થવા માંડ્યા, ઘણા લોકો આપણી સાથે જોડાઈ ગયા છે અને આજે બહુ જ એક્સાઇટેડ છું. આજે સ્પેશિયલ બર્થડે, યા ડેફિનેટલી થેન્ક યુ સો મચ દેવાંગભાઈ બર્થડે વિશેસ માટે. મારી સાથે મારા બચપનનો ફ્રેન્ડ જોડાયેલો છે બર્થડે સ્પેશિયલ. સો વેલકમ ટુ પ્રતિક ગાંધી અને ધ વર્સેટાઇલ એક્ટર. અને પ્રતિક, આજે ફર્સ્ટ મારી સિરીઝ લક્ષ્યમાં તમને હું વેલકમ કરું છું. સો થેન્ક યુ વેરી મચ શ્રદ્ધા. આપણે 2-3 મિનિટ હજી વેઇટ કરીએ, બધા જોઈન થઈ રહ્યા છે. અને મિત્રો, આજે એટલા બહુ સારો અવસર છે કે મને ઘણા લોકો પૂછ્યા કરતા કે ડાન્સ ફિલ્ડ રિલેટેડ, અને આજે આપણે સાથે માસ્ટર બેઠેલા છે, એટલે જેને પણ એક્ટિંગ રિલેટેડ ના પણ ડાઉટ હોય ને તો પ્લીઝ બધું જ પૂછી લેજો આજે, કારણ કે પ્રતિક માંડ હાથમાં આવ્યો છે. અરે બાપ. સ્પેશિયલ પ્રતિક, એ કહેવા માંગીશ કે હું તમારા અપડેટ જોઉં છું ઇન્સ્ટા પર ને એફબી પર, કે અદ્ભુત. એટલે તમે જે ટ્રાયો, જે એક્સરસાઇઝ કરતા હોય, જે સારી ડિશિસ બનાવતા હોય છે, એમાં ઘણો બધો હાથ પુનિત નો હોય છે. પુનિત જ મેઇન છે. પુનિત, આઈ થિંક. ઓકે, આપ સૌને કહેવા માંગીશ, પુનિત એમના નાના ભાઈ છે પ્રતિકના, અને હી ઇઝ અ વેરી ટેલેન્ટેડ, એટલે એ ડાન્સર બી બહુ જ સરસ, અને ડ્રોઈંગ ડેફિનેટલી હું પુનિતના ડ્રોઈંગની દિવાની હતી. એક સમય હતો જ્યારે નાનપણમાં એ સ્કેચીસ બનાવતો હતો, અને અત્યારે તો એક અલગ લેવલ પર પહોંચી ગયો છે. ઘણી બધી બર્થડે વિશીસ આવી રહી છે, થેન્ક યુ સો મચ એવરીવન. પણ આજે આપણે પ્રતિકને મળ્યા છે, આપણે આજે પ્રતિકની વાતો કરીએ. મારી બર્થડે તો નેક્સ્ટ યર પણ આવી જશે. ઓકે, અહીંયા જેટલા બી ઓડિયન્સ બેઠું છે મારી સાથે જોડાયેલા, ઓલમોસ્ટ 50-60 જણા આપણે મળીએ છે, જોડાઈ ગયા છે. લક્ષ્ય એક એવી સિરીઝ છે, નોલેજ સિરીઝ, કે જ્યાં અચીવર્સ જેણે ખરેખર કંઈક મેળવ્યું છે થ્રુ સ્ટ્રગલ, અને એના પછીની જે સક્સેસ છે તેની સ્ટોરીઝ આપણે ડેઈલી અલગ અલગ માસ્ટર્સની સાથે ડિસ્કસ કરીશું. આજે પ્રતિક ગાંધી એક એવી વ્યક્તિ છે કે જેની જર્ની મેં જોઈ છે, અને ઇટ ઇઝ અમેઝિંગ. એટલે એને પછી જે અચીવ કર્યું છે, અને અત્યારે ગુજરાતી મૂવીઝમાં મારો ફેવરિટ એક્ટર તરીકે ડેફિનેટલી આગળ આવ્યો. થેન્ક યુ. દરેક લોકોને સજેશન આપીશ કે એકદમ ક્વિકલી તમારા ફેમિલી મેમ્બર્સને મેસેજ કરો કે જલ્દી આપણે લાઈવ સેશન પર જોડાઈ જાય, તો તમને જે બી ક્વેરીઝ હશે પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી રિલેટેડ કે ડ્રામા રિલેટેડ, મૂવીઝ રિલેટેડ, તો તમને સરસ સજેશન પ્રતિક આઈ થિંક આજે શેર કરી શકશે. ઓકે, નાઇસ સ્માઈલ પ્રતિકભાઈ, ક્યાં વાત હૈ, તમારા સ્માઈલ ના દિવારા છે, હા, લવલી ભવાઈ ના. ઓકે ઓકે, તો આપણે શરૂ કરીએ. પ્રતિક ગાંધી, મારા બહુ જ ખાસ સર, એટલે સરની હું પેટ હતી, હું એવું માની શકું કે જયંતભાઈની પેટ હું હતી. અને જ્યારે DIDમાં હું ગઈ ને, તો તે વખતે સૌથી પહેલો એમનો મેસેજ આવેલો કે શ્રદ્ધા, મારી આંખોમાં પાણી આવે છે અને હું તને આ સ્ટેજ પર જોઈને, અને મુંબઈમાં હોવા છતાં અમે નહીં મળી શક્યા, એનો અફસોસ મને આખી જિંદગી રહેશે. અને જ્યારે સરે મને શોધી કાઢેલી હતી મારી અંદરની ટેલેન્ટને, અને એને કીધેલું હતું કે તું ડાન્સર તો ઠીક છે, પણ તું બહુ મોટી કોરિયોગ્રાફર બનશે. તો આઈ જસ્ટ રિમેમ્બર ધોઝ થિંગ્સ. અને લોકોને અહીંયા જણાવવા માંગીશ કે હું અને પ્રતિક ઓલમોસ્ટ 28 વર્ષથી ઓળખીએ છીએ એકબીજાને. અમે સાથે સ્ટેજ શેર કર્યું છે, અને હી ઇઝ અ વન્ડરફુલ ડાન્સર. એટલે પ્રતિક, તને યાદ છે મોક્ષ? એટલે જરા યાર, કેવી મજા આવી હતી આપણે પરફોર્મ કરવાની ગાંધી સ્મૃતિમાં, સુરતમાં પરફોર્મ કર્યું હતું અમે લોકો, અને ઓલમોસ્ટ આપણે 4-5 વાર એ પરફોર્મન્સ આપ્યા, અને હંમેશા યાદ રહી જાય તેવું, એટલે તારું જે કલરી વાળું મેચો સ્વરૂપ હતું, અને વન્ડરફુલ પરફોર્મન્સ ઇટ વોઝ. બહુ મજા આવી હતી પણ એ શો કરવાની અમને લોકોને. એનું નામ પાપા પગલી, આઈ ગેસ પાપા પગલી પ્રોગ્રામનું નામ હતું. સો મારા પપ્પા જયંતભાઈ ગાંધી, પછી મહારુદ્ર શર્મા અને વિજયભાઈ પટેલ, ત્રણ જણાએ ભેગા થઈને આખી વસ્તુ ઊભી કરી હતી. અને એમાં તો ઘણા બધા લોકો હતા યાર, આપણે હતા, પછી સ્વપ્નિલ કરીને હતો, સ્વપ્નિલ હતો, સોહન હતો, સ્વપ્નિલ સોહન માસ્ટર હતો અમારી સાથે. સો
અહીંયા બહુ બધા તમારા માટે એટલે મૂવીઝની પૂછવાના ચાલુ થઈ ગયા ક્વેશ્ચન, એટલે હું અત્યારે એટલી ઇન્ટ્રો આપી રહી હતી કારણ કે બહુ બધા લોકો આપણી સાથે જોડાયેલા નથી, એટલે હું વેઇટ કરી રહી હતી. અચ્છા હા 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 સાહેબ, તમારે નેક્સ્ટ મૂવી માટે લોકો પૂછી રહ્યા છે. સો પહેલું પ્રતિક હું એ જાણવા માંગીશ કે કલ્લુ બલ્લુ મને યાદ છે કે એમાં તમે લીડ એક્ટર હતા જ્યારે સ્કૂલમાં એ નૃત્ય નાટિકા ભજવાયેલી ત્યારે, અને જે ડાયલોગ ડિલિવરી અને જે સ્પોન્ટેનિયસલી તમે જે પરફોર્મ કરો છો, તો ત્યાંથી લઈને ડ્રામા, પર્ટિક્યુલર થિયેટરને આપણે પહેલા કવર કરીએ. થિયેટરમાં એક તો મોહનનો મસાલો, હજી મને અફસોસ છે કે લિમ્કા બુક રેકોર્ડ તમારો આ મોનોલોગ છે ને હજી હું જોઈ નથી શકી, મારું બદનસીબ કે હજી હું પહોંચી નથી શકી તમારી સાથે. ના, સુરતમાં જલ્દી જ પાછો એક શો કરીએ સુરતમાં યાર, મારી બહુ ઈચ્છા છે સુરતમાં, એના ઘણા બધા શોઝ કરવા છે મારે તો હજી. સો જલ્દી જલ્દી બધું શરૂ થાય એટલે. પણ મારી થિયેટરની શરૂઆત છે ને તે મારી સ્કૂલમાંથી થઈ હતી, પ્રવૃત્તિ વિદ્યાલયમાંથી. એટલે હું તો મારા દરેક ઇન્ટરવ્યુમાં લગભગ દરેક જગ્યાએ બધી ક્રેડિટ પ્રવૃત્તિ વિદ્યાલયને જ આપું છું, કારણ કે એમાં ક્યાં અમે લોકો યાર બાળભવનમાં હતા ત્યારથી થિયેટર અને પરફોર્મન્સ એક ઇન્ટિગ્રલ પાર્ટ હતું સ્ટડીઝનું. અને આઈ સ્ટીલ રિમેમ્બર વેન આઈ વોઝ ઇન થર્ડ સ્ટાન્ડર્ડ આઈ ગેસ, સ્કૂલમાં છે ને પેલું સંમેલન થતું હતું, અને એમાં ખબર છે યુ મસ્ટ બી રિમેમ્બરિંગ શ્રદ્ધા, ત્યારે સંમેલનમાં એવું હતું કે દરેક ક્લાસમાંથી એક છોકરાઓએ પોતાની ટીમ તૈયાર કરવાની, પોતાની સ્ક્રિપ્ટ જાતે લખવાની, જાતે ડિરેક્ટ કરવાનું, જાતે જ પરફોર્મ કરવાનું. તો એમાં હું ને મારા બધા ક્લાસમેટ અમે લોકો યાર કંઈક 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 કરતા રહેતા હતા. એમાંથી મને શિક્ષકોએ જોયો અને પછી કલ્લુ બલ્લુમાં મને કીધું તું કલ્લુની ભૂમિકા કર. તો કલ્લુ બલ્લુ આઈ ગેસ મારી પહેલી નૃત્ય નાટિકા હતી, અને એ આઈ વોઝ ઇન સ્ટેન્ડર્ડ 6 છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે કલ્લુ બલ્લુ કર્યું હતું સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં, અને પછી ડીડીની ટીમે આવીને એને શૂટ કર્યું હતું આપણા રંગભવનમાં. એટલે આઈ થિંક એવું કહી શકે કે પહેલું તમારું જે સ્ક્રીન પર એટલે દૂરદર્શન પર તમે આઈ થિંક સૌથી પહેલા ગયેલા, એનો મતલબ એ ને? હા, સૌથી પહેલા દૂરદર્શન પર યાર, ત્યારે તો દૂરદર્શન જ હતું અમે, અને દૂરદર્શન કલ્લુ બલ્લુ નૃત્ય નાટિકા અમે કરીને બહુ મજા આવી હતી મને તો. પછી તો હું એટલી બધી ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું, પછી મેં ભૂલકા ભવન જોઈન કર્યું ત્યારે એ જ વર્ષે ભૂલકા ભવનના કંઈક 50 વર્ષ પૂરા થઈ ગયા હતા, અને ત્યારે નટખટ જયુના નાટકો જે આપણે બધા જોતા હતા, અડુક્યો દડુક્યો ને બધા, તો જયુભાઈને બોલાવ્યા હતા એ લોકોએ, અને હી ડિરેક્ટેડ વન પ્લે, દેટ વોઝ માય ફર્સ્ટ ફૂલ લેન્થ પ્લે આઝાદીની ગૌરવગાથા, જેમાં 2.5 કલાક સ્ટેજ પર હું બોલ્યા જ કરું છું, હું દાદાની ભૂમિકા ભજવતો હતો, અને ત્યારે હું 8મા ધોરણમાં. તો આઈ ગેસ આ 2 સ્કૂલોએ મળીને જે મારામાં બધું સિંચ્યું છે એ લીધે હું અત્યારે જે છું એ બની શક્યો છું. એટલે ઘણી વાર હું લોકોને કહેવા માંગીશ કે તમારા સ્કૂલનું સિલેક્શન એવું હોવું જોઈએ કે નહીં, કે ત્યાંની ફેસિલિટીઝ અને ત્યાંનું એન્વાયરમેન્ટ, ત્યાં ડેફિનેટલી આપવામાં આવતું રહે છે કળાનું સિંચન છે, દેટ ઇઝ ડેફિનેટ. હા, બીજી એક વસ્તુ કહેવા માંગીશ કે ડાન્સ અને ડ્રામા સિવાય પ્રતિક પોતે એન્જિનિયર છે, આઈ થિંક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. હોલ્ડ પર કંઈક આવી ગયું છે નેટવર્ક ઇશ્યુને લીધે, પ્રતિક ફરીથી આપણી સાથે જોડાશે. ઓકે, આઈ થિંક હી ઇઝ ધેર. યા. સો આઈ થિંક તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું ના? મિકેનિકલ, ડિપ્લોમા મિકેનિકલ અને બી પ્રોડક્શન. ઓ ઓકે ઓકે ઓકે. એટલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. Oh, that's great. So, ભણતરની સાથે ઇતર પ્રવૃત્તિનો જે ફાળો છે પ્રતિક, આઈ થિંક એ સૌથી અગત્યનો છે કે તમે ફક્ત સૌથી અગત્યનો એટલા માટે છે કારણ કે જો મેજર જે સબ્જેક્ટ છે ને આપણા, ગણિત, વિજ્ઞાન, ભાષાઓ, પછી સમાજ વિદ્યા છે, આ બધા જે સબ્જેક્ટ આપણે ભણીએ છીએ, સોશિયલ સ્ટડીઝ અને એવરીથિંગ, આ તો ભણવાનું છે, પણ એની સાથે જે ગણતર છે ને, માણસનું જે ઘડતર થાય છે ને, એ કદાચ બાકીની બધી પ્રવૃત્તિઓથી થાય છે. અને હું આઈ કન્સિડર માય સેલ્ફ એઝ એન એબ્સોલ્યુટ લકી પર્સન, બીકોઝ આઈ ગેસ માઇન વોઝ ધ ફર્સ્ટ બેચ ઓફ પ્રવૃત્તિ વિદ્યાલય, અને પ્રવૃત્તિ વિદ્યાલય એ સમયે એક જ એવી સ્કૂલ હતી કે જ્યાં ખેતીકામ, વાંસકામ, સીવણ આ બધું અમે કરતા હતા, બધા કમ્પલસરી સબ્જેક્ટ હતા. સુથારીકામ એટલે હું 5th કે 6th માં તો ત્યારે તો પહેલું મેં ટેબલ બનાવી દીધું હતું, અને કાર્પેન્ટરી આટલું બધું ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, એનું પ્રેક્ટિકલ પણ ભણવાનું, એની થિયરી પણ ભણવાની. એવી જ રીતે સ્કૂલનું પોતાનું ખેતર હતું, તો અમે ખેતર ખેડતા હતા, એમાં બધી જુદી જુદી વાનગીઓ, એટલે જુદી જુદી
વનસ્પતિ ઉગાડતા હતા અને બધું અમે ઘરે લઈ જતા હતા. અમને ઘરે લઈ જવા આપે ત્યારે કોથમીર લીમડું આ બધું જયારે ઘરે લઈ જવા આપે ત્યારે એની થિયરી સાથે આખું અમને ખબર હોય કે આ ક્યાંથી આવે છે. સો ઓવરઓલ ધ ગ્રેટિટ્યુડ ઇન લાઈફ દેટ યુ લર્ન, ઇટ કીપ્સ યુ ગ્રાઉન્ડેડ, ઇટ મેક્સ યુ હ્યુમન. અને કદાચ આ બધી વસ્તુઓ હું એટલી બધી નજીકથી ભણ્યો છું, શીખ્યો છું, કે એને લીધે આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક મારી પર્સનાલિટીમાં કે મારા કામમાં બધે મને હેલ્પ કરતી રહી. અને સ્કૂલના લેવલ પર આ બધું બહુ જ અગત્યનું છે યાર. અને પછી જ્યારે તમે ડ્રામા ફિલ્ડમાં આગળ વધ્યા એટલે તમે પ્રોફેશનલ ડ્રામાસ જે કર્યા તો તેના માટે થોડીક ડ્રામા ફિલ્ડ કઈ રીતે અલગ છે તેના માટે? ડ્રામા ફિલ્ડ કઈ રીતે અલગ છે કરતા જો થિયેટર છે ને, તે થિયેટર એક તો લાઈવ મીડિયમ છે ફોર પરફોર્મર્સ એક્ચ્યુઅલી. બાકી તમે ટેલિવિઝન જુઓ કે ફિલ્મ જુઓ, એમાં બધું રેકોર્ડેડ હોય, પહેલા શૂટ થયું હોય, શૂટ વખતે અમારી પાસે ઘણી બધી ઘણા બધા અવસર મળતા હોય, અમને ઘણી બધી વાર રીટેક્સ થતા. જ્યારે થિયેટર એ લાઈવ મીડિયમ છે, લાઈવ મીડિયમમાં ધ સ્કોપ ફોર એરર ઇઝ એબ્સોલ્યુટલી ઝીરો. એટલે યુ હેવ ટુ બી ઓન ડોટ એન્ડ એબ્સોલ્યુટલી પરફેક્ટ વેન યુ પરફોર્મ. સો એ પરફેક્શન આવે ક્યાંથી? રિહર્સલમાંથી. અને રિહર્સલ કોઈ પણ વસ્તુનું તમે રિહર્સલ કરો ને એટલે દેટ એકચ્યુઅલી ગિવ્સ યુ સેલ્ફ કોન્ફિડન્સ ઓલ્સો એન્ડ સેલ્ફ ડિસિપ્લિન ઓલ્સો. એટલે થિયેટર એ થિયેટરનું જે ડિસિપ્લિન છે ને એ માણસ, આઈ ગેસ આર્મીનું ડિસિપ્લિન તમે જુઓ, થિયેટરનું ડિસિપ્લિન જુઓ, આ બધા ડિસિપ્લિન એવા છે કે ઇટ મેક્સ યુ પરફેક્ટ પર્સન. અને એના પરથી તમે ગમે તેવા ગમે ફિલ્ડમાં કામ કરી શકો. યસ okay, I guess there is some error in connection, it seems. Hello, Shraddha, can you hear me? Okay, guys, I guess Shraddha is not connected. Okay, she's getting connected once more. Yeah, you're back? Perfect, perfect. Yes, I'm back. Yeah. So, drama. Theater ma yes. Definitely hum age ke vaman. Ke jare hum stage par perform karte ho ne ne e loko reaction એ બહુ મહત્વનું હોય છે. અને તે વખતે કદાચ આર્ટિસ્ટ માટે સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણને ખબર પડે કે આપણે બેસ્ટ કર્યું કે કસે કચાશ રહી ગઈ. સો એ ટોપિક ડેફિનેટલી. અને સડનલી મૂવીઝમાં કઈ રીતે? સડનલી મૂવીઝમાં તો એવું છે કે હું છે ને મુંબઈ પહોંચ્યો, લગભગ મારી એન્જિનિયરિંગની ડિગ્રી લઈને મુંબઈ આવ્યો હતો 2004માં. અને ત્યારથી ઘણી બધી વસ્તુઓ સાથે કરતો રહ્યો, કારણ કે એમ કોઈ ઓળખતું નહોતું મુંબઈમાં. યાર મેં આવીને અહીંયા લોકોને કહીએ કે સુરતમાં થિયેટર કર્યું છે, કોમ્પિટિશન્સમાં પાર્ટિસિપેટ કર્યું છે ને એવું બધું છે, આઈ એમ એન એક્ટર અને એક્ટર બનવું છે, તો આવા તો લોકો એટલા બધા આવતા હોય છે મુંબઈમાં. એટલે ઇટ્સ નોટ ધેટ ઇઝી કે ફટાકથી બ્રેક મળી જાય. સો થિયેટરના બ્રેક માટે મને લગભગ 1.5-2 વર્ષ પછી એક નાટક મળ્યું હતું. એ નાટક ચાલ્યું, એના લગભગ 200-250 શો કર્યા મેં. ત્યાર પછી બીજા નાટકોમાં પ્રયત્નો કરવા માંડ્યા, કામ શોધવા માંડ્યું. ત્યારે તો ટીવી એકદમ નવું નવું ઉચકાયું હતું, એટલે એ ટાઈમ છે આ બધું બાલાજી ટેલિફિલ્મ્સનું આખું, એના લીધે આખું જે ટીવીનું આખું નવું માહોલ બની ગયું હતું. ત્યારે ત્યાં પણ બહુ પ્રયત્નો કર્યા હતા પણ એવું કંઈક બહુ ખાસ મેળ પડ્યો નહીં. અને મારી એન્જિનિયરિંગની ડિગ્રી દેટ હેલ્પ મી અ લોટ ટુ સર્વાઈવ ઇન બોમ્બે. હું નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલના ફ્રીલાન્સ પ્રોજેક્ટ્સ કરતો હતો,
પછી દેન આઈ ટુક અપ અ જોબ ઇન ફૂલ ફ્લેજ્ડ કોર્પોરેટ. સો 2008 થી તો 2008 થી 2016 સુધી મેં ફૂલ ફ્લેજ્ડ જોબ કરી, એની સાથે સાથે થિયેટર ચાલુ રાખ્યું. પણ મને સૌથી સારી વાત એ થઈ કે મેં પ્રોફેશનલ થિયેટર થી દૂર એક પેરેલલ થિયેટર પકડી રાખ્યું, એક્સપેરિમેન્ટલ થિયેટર વધારે કર્યું, અને ત્યાં કદાચ હું એક્ટર તરીકે વધારે તૈયાર થયો. અને એ કરતા કરતા લગભગ 2012 છે ને તે અભિષેક જૈન સાથે વાત થઈ હતી એકવાર, અને એને 2R ફિલ્મ શરૂ કરવી હતી. તો મારા 2-3 જગ્યાથી પ્રેફરન્સ 2012, અને ત્યારે કંઈક એને આ ફિલ્મ શરૂ કરવી હતી અને એને મારા 2-3 જગ્યાએથી રેફરન્સ મળ્યા હતા. તો અમે લોકો પૃથ્વીના મારા શો પછી પૃથ્વી થિયેટરની બહાર જ મળ્યા હતા, અને ધેટ્સ હાવ ધ જર્ની ઓફ ગુજરાતી ફિલ્મ સ્ટાર્ટેડ. એટલે 2013 અમે શરૂ કરી, શૂટ કરી ફિલ્મ, અને 2014 રિલીઝ થઈ ફિલ્મ. કટ ટુ પછી 2 વર્ષ પછી મેં રોંગ સાઈડ રાજુ શૂટ કરી, અને 2R અને રોંગ સાઈડ રાજુ બંને મારી ફિલ્મો મેં મારી ફૂલ ફ્લેજ્ડ જોબ સાથે શૂટ કરી છે. એટલે નોકરી કરતા કરતા જે રજાઓ મળતી હતી, રજાઓ બચાવી રાખતો હતો, અને 22-20 દિવસની રજા લઈને 2R શૂટ કરી, 22 દિવસની રજા લીધી બીજા 2 વર્ષ પછી, અને રોંગ સાઈડ રાજુ શૂટ કર્યું. અને પછી એક લેવલ પર એવું લાગ્યું કે હવે આ 2 વસ્તુ થોડી અઘરી એટલા માટે થઈ ગઈ હતી કારણ કે બંને જગ્યાએ ઓપોર્ચ્યુનિટી લોસ થઈ રહ્યો. કંપનીમાં પણ મારું લગભગ ત્યારે 3-4 પ્રમોશન થઈ ગયા હતા, અને આઈ હેડ બીકમ ડેપ્યુટી જનરલ મેનેજર. એટલે એના પછી મારું ટ્રાવેલ ને બધું બહુ વધી ગયું હતું, અને અહીંયા એવું થતું હતું કે ફિલ્મની ઓફર આવી રહી હતી, થિયેટરની ઓફર આવી રહી હતી, અને હું સારા સારા પ્રોજેક્ટ નહોતો કરી શકતો બીકોઝ જોબ ચાલતી. એટલે ફાઇનલી ઓક્ટોબર 2016 આઈ ટુક અ કોલ દેટ આઈ વિલ બી અ કમ્પ્લીટ ફૂલ ટાઈમ એક્ટર. And that's how it started. એટલે એ કેટલું ડિફિકલ્ટ હશે ને એ ચારે ડિસિઝન લેવાનું હશે. અરે યાર, એ ડિસિઝન બહુ જ અઘરા હોય છે આ બધા, કારણ કે જોબ કરતા કરતા આપણને છે ને એક સિક્યોરિટીની ટેવ પડી ગઈ મેન્ટલી, કે મહિનો પતે એટલે પગાર આવવો જોઈએ. મુંબઈમાં હજી તો ઘર લેવાનું બાકી છે, લોનના હપ્તા ચાલતા હોય, અને આ ખર્ચો ને આ બધું. એટલે ઇટ્સ વેરી સ્કેરી સિચ્યુએશન વેન યુ ગેટ ઇન ટુ સમથિંગ વિચ ઇઝ અનસર્ટેન. અને આપણે વર્ષોથી આ જ સાંભળ્યું છે, આ જ જાણ્યું છે કે આ ફિલ્ડ બહુ અનસર્ટેન છે, મળી ગયું તો મળી ગયું, ન મળ્યું તો બેસવું પણ પડે, બધી તૈયારી રાખવી પડે. પણ એ ટાઈમે મેં એટલા બધા રસ્તાઓ ખોલી રાખ્યા હતા મારા, કે આઈ વોઝ ડુઇંગ થિયેટર, હું લાઈવ શોઝ કરતો હતો, હું કોમ્પેરિંગના શોઝ કરતો હતો, હું નાટ્ય પઠન, કાવ્ય પઠન, રીડિંગ આ બધા માટે જતો હતો, આઈ વોઝ ડુઇંગ ફિલ્મ. એટલે એક પોઈન્ટ પર એવું વિચારી લીધું કે કંઈક ને કંઈક તો કરી જ લઈશું. તૈયારી વખતે આ બધી વસ્તુઓમાં જે પોતાને તૈયાર કર્યા હોય તો કદાચ ધેન થિંગ્સ સ્ટાર્ટ ફોલિંગ ઇન પ્લેસ. એવી કોઈ મેમરી કે જે તમે એવું ઈચ્છો કે ઇરેઝ થઈ જાય? ના, એવી કોઈ જ મેમરી નથી યાર. મને મારી દરેક મેમરી માંથી કંઈક ને કંઈક શીખવા મળ્યું છે, દરેક એક્સપિરિયન્સ માંથી કંઈક ને કંઈક શીખવા મળ્યું છે. અને અહીંયા જે સવાલો છે તેમાં આવ્યું છે કે એક્ટિંગ ઇઝ સ્કિલ ઓર ટેલેન્ટ, એટલે શું કહેવા માંગો છો, એને કઈ રીતે ડેવલપ કરી શકીએ આપણે? અહીંયા ઘણા એવા બેઠા આ ફિલ્ડમાં આગળ વધુ ટિપ્સ જોઈએ છે. તો હું છે ને તે જેમને જેમને આ વિચાર આવ્યો છે કે જેમને પણ આ સવાલ પૂછ્યો છે એને હું એક સવાલ પૂછું છું કે તમને શું લાગે છે કે જે માણસ કાર્પેન્ટર છે, ઇઝ ઇટ અ સ્કિલ ઓર અ ટેલેન્ટ? ડ્રાઇવિંગ ઇઝ અ સ્કિલ ઓર અ ટેલેન્ટ? બરાબર છે. આ દરેક વસ્તુ એવી છે કે તમારામાં થોડોક સ્પાર્ક હોય, અગ્રી કે થોડુંક છે, કદાચ એ તત્વ છે, પણ એને કોન્સ્ટન્ટ પોલિશ કરીને એને એક એને એવા ક્રાફ્ટ સુધી લઈ જવું કે લોકોને એ જોવા માટે પૈસા આપવામાં પણ વાંધો નથી, ધેટ્સ અ ડિફરન્ટ થિંગ. એક્ઝેક્ટલી, કે તમે જાતે માઇક લઈને ગીતો ગાતા હો, હા, અને પછી એ ગીતો સાંભળવા માટે લોકો સામેથી પૈસા આપે, તે બે વસ્તુ ડિફરન્ટ હોય છે. એક્ઝેક્ટલી. એટલે હું હજી આ વસ્તુને જુદા શબ્દોમાં મૂકું ને તો એવું છે કે શું હોત હું એક્ટર ન હોત તો? બહુ અઘરો જવાબ છે યાર, અને બહુ અઘરો જવાબ છે આનો. હું એન્જિનિયર છું, અને હું આઈ બિલીવ દેટ વન્સ એન એન્જિનિયર ઓલવેઝ એન એન્જિનિયર. તમારી થોટ પ્રોસેસ, વિચારવાની રીત બધું જ બદલાઈ ગયું હોય, તમે બહુ જ લોજિકલ થઈ ગયા હોય, યુ ફાઇન્ડ લોજિક એવરીવેર, દેર ઇઝ અ રેશનલ બિહાઇન્ડ વોટ એવર યુ ડુ ઇઝ વોટ આઈ બિલીવ. સો આઈ એમ ઓલરેડી એન એન્જિનિયર, પણ જો હું એક્ટર ન હોત તો આઈ ડોન્ટ સી માય સેલ્ફ ડુઇંગ એનીથિંગ એલ્સ. યાર, એના માટે જન્મ થયો છે કદાચ. એટલે એક્ટિંગ, ડિરેક્શન, થિયેટર આ બધી વસ્તુમાં જ ઉછર્યો છું વર્ષોથી, એટલે કદાચ આ જ છે મારી અંદર.
મૂવીઝમાં તમે કહેવા માંગશો એટલે જે મેં જોયું છે કે બે યાર કે લવની લવ સ્ટોરી અત્યારે જે આવી છે તે લવની ભવા અને બધાના એટલે એટલા બધા ગીતો છે તમારા કે જેના પર મેં કોરિયોગ્રાફી કરી છે જે વેડિંગ્સમાં જ્યારે સંગીત સંધ્યામાં ડાન્સીસ કરવામાં આવે ને તો તમારા એટલા બધા ગીતો છે કે જેના પર મેં કોરિયોગ્રાફી કરી અને ઓલવેઝ મારે પણ શીખવું પડશે યાર શ્રદ્ધા એટલે એનરોલ માય નેમ આઈ નીડ ટુ લર્ન ફ્રોમ યુ પાક્કું આપણે ઓનલાઈન ટ્યુટોરિયલ કરીશું હું જયારે સ્ક્રિપ્ટ વાંચું કે મને કોઈ નરેટ કરે કે કોઈ ફિલ્મ ઓફર થઈ હોય તો મારું સૌથી પહેલું મારો વિચાર એવો હોય છે કે મેં અત્યાર સુધી જે નથી કર્યું એવું કંઈક જુદું કંઈક કરું જેનાથી મને કંઈક શીખવા મળે અને મારા ક્રાફ્ટમાં કંઈક વધારો થાય આ એક વસ્તુ કોન્સ્ટન્ટ મગજમાં ચાલતી હોય છે કે કેરેક્ટર એક એવું ઇન્ટરેસ્ટિંગ ઊભું કરીએ અને મને છે ને સૌથી વધારે કોમ્પ્લેક્સ હ્યુમન ઇમોશન્સ પરફોર્મ કરવાની મજા આવે છે ઓકે એટલે પેલું સીધું સાદું કંઈક હોય એના કરતાં કંઈક કોમ્પ્લેક્સિટી વાળું કેરેક્ટર હોય જેમાં હ્યુમન ઇમોશન્સ જે આપણે રોજબરોજની લાઈફમાં જોતા હોઈએ છીએ પણ કદાચ એ વસ્તુ આપણે સમજી નથી શકતા કે યુ નો ઇટ્સ વેરી ડિફિકલ્ટ સો ધેટ્સ વોટ આઈ લવ ટુ પોર્ટ્રે વેબ સિરીઝ મેં હમણાં જ એક વેબ સિરીઝનું શૂટ કમ્પ્લીટ કર્યું છે ઇટ ઇઝ કોલ્ડ ધ સ્કેમ ઓફ 92 ધ હર્ષદ મહેતા સ્ટોરી શું વાત છે એટલે કદાચ હા જે કદાચ 80s 90s માં જે લોકો હશે એ લોકોને ખબર હશે એટલે 80s માં જન્મ્યા હશે 85 ની આસપાસ 90s માં કે હર્ષદ મહેતા સ્કેમ જે થયેલો અત્યાર સુધીનો સૌથી મોટો સ્ટોક એક્સચેન્જ ને મની માર્કેટનો સ્કેમ હતો સો એ વેબ સિરીઝ હમણાં જ મેં શૂટ કમ્પ્લીટ કર્યું છે ઇટ્સ અ હિન્દી વેબ સિરીઝ અને હંસલ મહેતાએ ડિરેક્ટ કરી છે વેબ સિરીઝ And I am playing the central character of Harshad Mehta in that. So yes, that's one thing to look forward. એટલે પ્રતિક ને કોઈ એક ઇમેજ માં નહીં બાંધી શકે એટલે એ હંમેશા કંઈક નવું કરતા હોય મેં જોયું છે કે એક્ટિંગ એટલી બધી નેચરલ એટલે આ જસ્ટ સમ કમેન્ટ એક કમેન્ટ કે થિયેટર આર્ટિસ્ટ એનું ચારે ચારે મૂવીઝ કરવાની હતી એના માટે કારણ કે થિયેટરમાં હંમેશા લાગુ કર્યું અને જેની ફ્રેમ ફ્રેમ કરવાનું હોય ને ઇટ્સ વેરી ડિફિકલ્ટ આમાં શું છે કે સી આઈ વર્ડ આઈ પર્સનલી બિલીવ હવે આમાં કોઈ થિયરી ને એવું બધું તો છે નહીં બટ વિથ ઓલ ધી એક્સપિરિયન્સીસ કે જે પણ નાનું મોટું શીખ્યો છું એના પરથી એક્ટિંગ કરતી વખતે એક્ટર હેઝ ટુ બી એબ્સોલ્યુટલી પ્યોર ફ્રોમ વિધિન યુ કાન્ટ ચીટ એટલે હું જે પણ કંઈક ખોટું કરું ખોટું એટલે કંઈક બનાવટી કરવા જાઉં ને બનાવટી રડવા જાઉં બનાવટી હસવા જાઉં બનાવટી જોક મારવા જાઉં તો તરત પકડાઈ જાય ઇટ ડઝન્ટ રીચ ટુ ધી ઓડિયન્સ એટલે હું જે પણ બોલી રહ્યો છું એ અંદરથી જ નીકળવું જોઈએ હું જે પણ કરી રહ્યો છું અંદરથી જ નીકળવું જોઈએ જો એ ઇમોશન મારા સાચા નીકળે ને તો જ કદાચ ઓડિયન્સ સુધી પહોંચે અહીંયા એક સવાલ છે કે ડાયલોગ ડિલિવરી અરે અરે એ અંદરથી ફીલ કરશો તો એ જાતે જ થશે રાઈટ હવે ડાયલોગનું પણ એવું છે ને કે સ્ક્રિપ્ટ આપણને આપી હોય આપણે સ્ક્રિપ્ટ ગોખી નાખવાની છે અને ડાયલોગ્સ બોલવાના છે જો ઓડિયન્સને પણ ખબર છે કે આમાંનું કંઈ જ રિયલ નથી તમે નાટક જોતા હો કે ટીવી જોતા હો કે ફિલ્મ જોતા હો ત્યારે યુ નો રાઈટ એઝ કે ઇટ્સ નોટ રિયલ ઇટ્સ અ સ્ટોરી બટ છતાંય વેન ધ કેરેક્ટર વેન ધી એક્ટર પરફોર્મ્સ એક્ટર ઇઝ સપોઝ ટુ ટેક યુ ટુ ધ લેવલ વેર યુ ફીલ ધેટ ધીસ ઇઝ રિયલ આ જ થઈ રહ્યું છે તો જ તમને એની સાથે સાથે રડવું આવે તો જ કદાચ તમે એની સાથે પ્રેમમાં પડી શકો તો જ કદાચ એની સાથે હસી શકો અને એની ફીલને તમે ફીલ કરી શકો એટલે જ્યારે ડાયલોગનું પણ એવું છે કે અમે સ્ક્રિપ્ટ વાંચીને ગોખી નાખીએ ભલે પણ મારે એ બધી લાઈન શબ્દોને પોતાના બનાવવા પડે અને મારે પોતાની રીતે કરવા પડે તો તમારા સુધી પહોંચે અને ફાઇનલ જ્યારે સિલેક્ટ કરવામાં આવે કે ક્યાં થિયેટર ક્યાં મૂવી એમાં ક્યાં ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપશો યાર એવું છે કે થિયેટર ઇઝ માય ફર્સ્ટ લવ તો થિયેટર તો યાર ક્યારે છૂટશે નહીં અને થિયેટર ઇઝ ઓલવેઝ ગોન ટુ બી માય ફર્સ્ટ પ્રાયોરિટી બટ એ પણ એટલી જ સાચી વાત છે પ્રેક્ટિકલી કે ફિલ્મ્સ હેલ્પ યુ રન યોર હાઉસીસ So, you have to make the balance. True. And તમારે ઢીંગલી નો સે માઇન્ડ ટ્રસ્ટ
મારી ડિગ્રી નો ઇન્ટરેસ્ટ એ તો હજી 6 વર્ષ છે મારી દીકરી તો યાર, એટલે હજી તો શી ઇઝ એક્સપ્લોરિંગ, એને ઘણું બધું કરવું હોય છે, રોજ નવી વસ્તુ આવતી હોય છે એના મોઢામાં. એટલે એને એને ડેન્ટિસ્ટ બનવું છે, એને ડેન્ટિસ્ટ બનવું છે, અને ટીચર બનવું છે, અને અને સિંગર બનવું છે, ને એવું બધું છે. એનું બધું બહુ મિક્સ છે અત્યારે. મામીની આસપાસ હશે અત્યારે પ્રિય છે? ભામિની આઈ ગેસ શી ઇઝ શી મસ્ટ બી ઇન ધ જસ્ટ અ સેકન્ડ હા જસ્ટ અ સેકન્ડ હા શ્યોર. ઇસમે સે ઇકો આ રહા મેં તો બોલ રહી હું નિકાલેગા ના વાહ મી મેરા ઇકો આ રહા. ઓકે એવરીવન, હું જણાવવા માંગીશ કે પ્રતિક રિલેટેડ જેટલા ભી તમને સવાલો છે તે તમે અંદર પૂછતા રહો, તરત જ તમને આન્સર મળતા રહેશે. યસ, આઈ ગેસ ભામિની હેઝ ગોન ડાઉનસ્ટેર્સ ટુ હર ફાધર્સ હાઉસ. વી અમે લોકો ઉપર નીચે જ છીએ, એક જ બિલ્ડિંગમાં બે ફ્લેટમાં આવી પછી. ભામિની હું કહેવા માંગીશ લોકોને કે બહુ બ્યુટીફુલ અને બહુ જ ટેલેન્ટેડ એક્ટર છે, અને તમે ઘણા બધા સિરિયલમાં થિયેટર પણ આઈ થિંક એવું થયું કે દૂસરા હેડફોન બ્યુટીફુલ એની પોતાની જર્ની છે, અને પ્રત્યેક હું કહી શકું કે હું કહી શકું એક જ એની હોય ત્યારે એક્ટર તો હશે જયંતભાઈ નું બી એનામાં આવ્યું, પુનિત નું એનામાં આવ્યું, ભામિની પ્રતિક નું આવ્યું, એટલે એ તો બોમ્બે કેટલો મોટો બોમ્બ હશે. સજો મિરાયાની વાતમાં મજા શું છે ખબર છે કે ભામિની માય વાઇફ શી દે આર મારવાડી, હું ગુજરાતી છું, મિરાયા ભણે છે ઇંગ્લિશ મીડિયમમાં, અને એટલે મિરાયાનું એવું છે કે એ સીમલેસલી 4 ભાષાઓ બોલી શકે છે. વાહ. મારવાડી, હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ, અને એ માત્ર ટ્રાન્સલેશન નહીં પણ પ્રોપર ભાષાંતર કરીને વાત કરતી હોય છે. એટલે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન ન કરે, એનો ભાવાર્થ બરાબર સમજાવે. એટલે મમ્મી સાથે ગુજરાતીમાં વાત કરે, પછી એની નાની સાથે મારવાડીમાં વાત કરે, તરત મને ઇંગ્લિશમાં જવાબ આપે. સો એટલે આવું બધું, હા, તો એના લક્ષણો બધા મને આવા બધા દેખાય છે હમણાં. અને એ પ્રેક્ટિકલી છે ને બેકસ્ટેજમાં ઉછરી છે, કારણ કે એ લગભગ 1 વર્ષની હતી ત્યારે તો ભામિની એનો પ્લે કરતી હતી ધ વેઇટિંગ રૂમ્સ. કદાચ ઘણા બધા જોયું પણ હશે સુરતમાં, અને વેઇટિંગ રૂમ્સના એ લોકોએ લગભગ 500 થી ઉપર શો કર્યા છે અક્રોસ ધ વર્લ્ડ, યુએસ, આફ્રિકા ને બધે. અને મીરાયા 1.25 વર્ષની હતી અને એની સાથે બધે ટ્રાવેલ પણ કરતી હતી, તો અમદાવાદની ટૂરમાં પણ ગઈ છે અને યુએસની ટૂરમાં પણ મીરાયા જઈ આવી છે. એટલે બેકસ્ટેજમાં જ્યારે શો ચાલતો હોય ત્યારે મીરાયા બેકસ્ટેજમાં કઈ રીતે બેસવાનું, અવાજ નહીં કરવાનો, બેકસ્ટેજનું જે ડિસિપ્લિન છે એ મીરાયામાં ઓલરેડી છે. અને એને અમને બંનેને પરફોર્મ કરતા જોયા છે થિયેટર પર, એટલે શી નોઝ હાઉ ઇટ ગોઝ. બીજી વસ્તુ એ કહેવા માંગીશ કે ફેસ શું, હાઉ ટુ ફેસ કેમેરા, એટલે જ્યારે કઈક એટલે જે નવા લોકો હોય તેના માટે જો કેમેરા ફેસિંગમાં તો એવું છે, હાઉ ડુ યુ ફેસ કેમેરા ઇઝ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ફોર એની એક્ટર, એની પરફોર્મર ઇઝ ટુ ક્રિએટ અ કેરેક્ટર. એકવાર કેરેક્ટર તમે ક્રિએટ કરી લો ને, પછી તમારી બાકીની બધી વસ્તુ બહુ સરળ થઈ જાય, અને બાકીની વસ્તુ તો બહુ ટેકનિકલ છે. હવે જેણે કેમેરા કદાચ ક્યારે કેમેરા સામે કામ નથી કર્યું, તો એમાં એવું છે કે કેમેરો એક જે જગ્યાએ મૂક્યો છે તમને પહેલેથી જ કહી દેતા હોય છે ડિરેક્ટર કે અહીંયા કેમેરો છે અને ધીસ ઇઝ ધ સીન, આટલા એરિયા છે અને આ રીતે તમારે પરફોર્મ કરવાનું. પછી દેન યુ ફગેટ વેર ઇઝ ધ કેમેરા, બીકોઝ કેમેરા વિલ કેપ્ચર યુ. યુ જસ્ટ બીકમ અ કેરેક્ટર એન્ડ રિએક્ટ. આજના જનરેશન માટે એટલે દરેક એવું છે કે મારે જીમિંગ કરવું છે, ગુડ બોડી બનાવીને એક્ટિંગ. સો જો એક્ટિંગમાં છે ને તે યોર બોડી
ઇઝ વન ઓફ ધ પાર્ટ્સ. સારા દેખાવું એ એક પાસું છે, એકમાત્ર પાસું નથી. એન્ડ ઇટ્સ નોટ ધ ઓનલી થિંગ, ઇટ ઇઝ વન ઓફ ધ થિંગ્સ. તમે જુઓ ને આજુબાજુ કેટલા એવા એક્ટર્સ છે જે કદાચ એટલા સુંદર નહીં દેખાતા હોય, જેનું શરીર એટલું બધું સુદૃઢ નથી, છતાંય દે આર વન ઓફ ધ બેસ્ટ એક્ટર્સ ધેટ વી હેવ, એન્ડ વી હેવ નંબર ઓફ નેમ્સ. બરાબર, તો આમાં છે એવું કે તમે મેજર ક્રાફ્ટ તમારો સારો હોય ને તો બાકી બધી વસ્તુઓ એની સાથે એને કોમ્પ્લિમેન્ટ કરે છે. પણ એક વાત એટલી જ સાચી છે કે આપણે એક્ટર્સ હોઈએ એટલે આપણા શરીર પર આપણી જવાબદારી ચાર ગણી વધી જાય, એને બરાબર સાચવવું જ પડે. અવાજ, શરીર અને યોર સ્કિન, આટલી વસ્તુઓ એવી છે કે જે આપણે સાચવી પડે, કારણ કે આપણે આ જ વેચવાની છે. અને જે ઘરેથી લડાઈ ઝઘડીને મુંબઈ ભાગવાની વાત કરતા હોય એ લોકો માટે, આઈ ગેસ હવે એ ટાઈમ જતો રહ્યો છે યાર, એવું લગભગ કરવાની જરૂર પડતી નથી, કારણ કે બધી બાઉન્ડરીઝ એટલી બધી ખુલી ગઈ છે કે હવે તો જો ને વેબ સિરીઝના જમાનામાં તો એવું થઈ ગયું છે કે એક્ચ્યુઅલ કેરેક્ટર્સની શોધ કરતા હોય છે લોકો. એટલે સપોઝ જો ભોપાલના કેરેક્ટર્સ હોય તો ધે વુડ વોન્ટ ટુ હેવ એક્ટર્સ ફ્રોમ ભોપાલ, એટલે પેલી બોલી એ છાંટ એ છટા આવે. સુરતના કેરેક્ટર્સ હોય છે તો એ ધે વુડ વોન્ટ ટુ હેવ એક્ટર્સ ફ્રોમ સુરત, એટલે સુરતી છટા એ બોલી અને એની સ્ટાઇલ ને બધું મળે. સો આઈ ગેસ હવે એવું જરૂરી નથી કે બધા મુંબઈ આવીને સ્ટ્રગલ કરે. બરાબર છે. અને તમારા પ્રગતિનો શ્રેય કોને આપવા માંગો છો? મારી પ્રગતિનો શ્રેય ઘણા બધા લોકોને છે યાર, ઘણા બધા લોકોને છે. સૌથી પહેલા તો મારે મારી સ્કૂલ ને મારા ગુરુજનોને, કે જે લોકોએ મને એ કરેક્ટ સમયે કરેક્ટ ટાઈમે કરેક્ટ વસ્તુ કરવા માટે પ્રેરણા આપી. માય પેરેન્ટ્સ, માય ફાધર, કારણ કે પપ્પા, મારા પેરેન્ટ્સ તરફથી ક્યારે મને કોઈ વસ્તુની રોકટોક જ નથી થઈ. એટલે મને એવું હતું કે હું જ્યારે થિયેટર કરવું હતું તો પપ્પાએ મને સામેથી કીધું કે તું થિયેટર કર, પણ એમાં પછી પૂરેપૂરું કરજે. અને મુંબઈ આવીને જયારે હું બે વસ્તુ કરતો હતો ને ત્યારે પપ્પા સામેથી એવું કહેતા હતા કે જેમાં તારું મન છે ને એ જ વસ્તુ કરજે, ત્યારે કચવાટા મને કંઈ જ ન કરતો કે પાછળથી તને પસ્તાવવું પડે. સો આઈ ગેસ આવી પ્રેરણાને જ બધો શ્રેય આપું છું, કારણ કે એને લીધે હું ખુલીને બધા એક્સપેરિમેન્ટ્સ કરી શકું. અને બોલીવુડમાં, એટલે અહીંયા એક સવાલ છે કે પ્રતિકને બોલીવુડ મૂવીમાં હવે ક્યારે જોવા મળશે? સો બોલીવુડમાં મેં બે ફિલ્મો કરી, એક મિત્રો અને એક લવયાત્રી. સો હવે અને હવે ત્રીજી, હવે આને બોલીવુડ કહો કે શું કહેવાય ખબર નથી, એમ તો ઇટ્સ અ વર્લ્ડ પ્લેટફોર્મ, બટ સ્કેમ ઓફ 92 આ હર્ષદ મહેતા સ્ટોરી છે, ધેટ્સ ગોન ટુ બી માય વન ઓફ ધ બિગેસ્ટ થિંગ્સ બીકોઝ ઇટ્સ એન ઇન્ટરનેશનલ શો. અને બીજી એક હિન્દી ફિલ્મ એઝ અ લીડ મેં કરી છે, જેનું શૂટ થઈને ફિલ્મ આખી રેડી છે. હવે એનું રિલીઝ આ લોકડાઉન પતે પછી બધું પ્લાનિંગ ચાલશે એટલે ખબર પડશે, બટ વીલ અનાઉન્સ ઇટ સૂન. અને સ્પેશિયલી આજના જનરેશનને અને મમ્મી પપ્પાને શું કહેવા માંગશો? જો આજના જનરેશનને તો એક જ વાત કહેવાની છે કે તમારી પાસે તો આ અત્યારે એટલા બધા એવન્યુઝ છે, એટલી બધી ટેકનોલોજી છે, સો મેક ધ બેસ્ટ આઉટ ઓફ ઓલ ધીઝ થિંગ્સ વિચ આર અવેલેબલ, બીકોઝ આ ટેકનોલોજીનું એવું છે કે જેટલી સારી રીતે કામ આવી શકે ને એટલો તમારો ટાઈમ વેડફી પણ શકે. એટલે આઈ વુડ એકચ્યુઅલી ટેલ યુ કે બી કોન્સન્ટ્રેટેડ ઓન યોર પ્રોડક્ટિવિટી, કે દિવસના કલાકો કઈ રીતે પ્રોડક્ટિવલી વપરાય છે, બાકી ટાઈમ ક્યાં નીકળી જાય ને જરાય ખબર નહીં પડે. આઈ એમ શ્યોર કે તમે લોકો અત્યારની જનરેશન, દે આર ઇવન મચ સ્માર્ટર દેન વોટ વી વર, સો યુઝ યોર સ્માર્ટનેસ વાઇઝલી. અને પેરેન્ટ્સને ખાસ કરીને યાર, યુ હેવ ટુ બી સપોર્ટિવ એન્ડ યુ હેવ ટુ બી વિજિલન્ટ ઓલ્સો બોથ વેઝ, કારણ કે અગેન ધ ટેકનોલોજી પ્લેઝ ધ રોલ દે, કે જેટલી છૂટ લઈ શકાય એટલી છે એટલી જ નુકસાન પણ કરી શકે એમ છે. સો એઝ અ પેરેન્ટ યુ હેવ ટુ બી એબ્સોલ્યુટલી એજ્યુકેટેડ એન્ડ વાઇઝ કે કઈ વસ્તુ ક્યારે કેટલી માત્રામાં આપવી. અને આજે જો ધારો કે કોઈ સ્પેશિયલ સવાલ હોય તો તમે હવે પૂછી શકો છો, કારણ કે લાસ્ટ 2 મિનિટ છે. ઓકે, તમને કયા એક્ટરની સાથે કામ કરવાનું ગમ્યું? મને ઘણા બધા યાર, મારા જેટલા પણ મારા કોઈ એક્ટ્રેસ અત્યાર સુધી રહ્યા છે જેટલી પણ ફિલ્મમાં, બધા સાથે બહુ જ ધમાલ કરી છે મેં. અને મારી સૌથી વધારેની ઇન્ટરેસ્ટિંગ વાત એ રહી છે કે જેટલી ફિલ્મો કરીને એટલા ફ્રેન્ડ્સ વધતા ગયા મારા, પછી ડિરેક્ટર્સ હોય, રાઇટર્સ હોય, એક્ટર્સ હોય કે મારા અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ હોય, સો માય ગેસ મારું ફ્રેન્ડ લિસ્ટ બહુ વધતું ગયું. પણ મેં વેન્ટિલેટર ફિલ્મ જ્યારે કરી ને ત્યારે પહેલી વાર એવા સ્ટાર સાથે કામ કર્યું કે જેમને મેં વર્ષોથી જોયા છે, હું એમને જોઈ જોઈને મોટો થયો, જેકી શ્રોફ. સો હવે જેકી શ્રોફ સાથે, એટલે પહેલે દિવસે જ્યારે આવ્યા સેટ પર, ત્યારે મને તો એમ યાર, આપણે તો એમને જોઈને મોટા થયા. બરાબર, સ્કૂલમાં તો ત્યારે જોતો હતો. રામ લખન એટલી બધી વાર જોઈ છે મેં, કેટલી બધી ફિલ્મો, હીરો હોય કે આ બધી,
મને આ યુ સી દેમ ઓન અ પેડેસ્ટલ બટ ધ મોમેન્ટ હી કેમ એમણે સીધો મારા ખબર હાથ મૂકીને ભીડું ક્યાં કર રહા હે કે એકદમ એમની જે સ્ટાઇલ છે જે રીતે હી કમ્ફર્ટેડ મી ઇમિડિયેટલી અને નેક્સ્ટ સીન અને ત્રીજા ચોથા સીનમાં એન્ડ વી વર ઓલમોસ્ટ લાઈક ફ્રેન્ડ્સ સાથે બેસતા હતા સાથે જમતા હતા અને પછી તો એ એવી રીતે વાત કરતા હતા જાણે એ મને વર્ષોથી ઓળખતા હોય સો આજે કમ્ફર્ટ છે ને મને મને આની બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે માણસ ઉંમરથી અને એક્સપિરિયન્સથી ભલે મોટો થતો જાય પણ અંદરથી ઇફ યુ આર ગ્રાઉન્ડેડ દેન યુ આર અ બિગ બિગ પર્સન સો આઈ ગેસ ધેટ્સ વોટ આઈ હેવ લર્ન્ડ એન્ડ આઈ હેવ સીન ક્લોઝલી અને આ તમને પોઝિટિવિટી મેં ઓબ્ઝર્વ કરી છે કે જે સાથે કામ કરનાર છે એને કોમ્પિટિટર તરીકે નહીં જોવાના અને ખાસ કરીને એવા ફિલ્ડમાં કે જેમાં તમારો ચહેરો અને તમારા હાવભાવ ને એ જ બધું છે તો ધ વે આઈ 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 યુઝ માય હેન્ડ નોબડી વુડ ધ વે આઈ રિએક્ટ નોબડી વુડ સો ધેર ઇઝ નો કોમ્પિટિશન આઈ બે એક્ટર્સ એટલા જુદા છે કે એમાં કોમ્પિટિશન હોય જ ન શકે ઇનફેક્ટ જેટલા નવા એક્ટર્સ આવતા રહે એટલી નવી વસ્તુઓ આવતી રહેશે તો મને તો ક્યારે એમાં કોઈ કોમ્પિટિશન જેવું લાગતું જ નથી ધેટ્સ ગ્રેટ એટલે અત્યારે જેટલા બી લોકો અહીંયા છે તેને જણાવવા માંગીશ કે ટાટિયા ખેંચ કરવાથી ક્યારે આપણને ખ્યાલ આવતા કે જેલેસી કરવાથી હંમેશા આપણું પતન થાય છે અત્યારનો ટાઈમ એવો છે કે બધા જ સ્ટ્રેસમાં છે કદાચ આના પછી શું થશે એનું વધારે સ્ટ્રેસ લોકો લેતા હશે બટ આઈ એમ અ સ્ટ્રોંગ બિલીવર ઓફ ધીસ વન થિંગ દેટ ક્રાઇસિસ ગિવ્સ બર્થ ટુ ઇનોવેશન એટલે જેટલા બી ક્રાઇસિસ તમારી લાઈફમાં પણ આવતા હોય કે વર્લ્ડમાં પણ આવતા હોય એટલું જ એક વસ્તુ યાદ રાખજો કે એના પછી નવા ઇનોવેશન આવશે સો જસ્ટ બી પોઝિટિવ સ્ટે ફિટ બી એટ હોમ એન્ડ લુક ફોરવર્ડ That's great. Thank you so much. And મારા first season to opening તમારાથી કરી અને it was bingo. So good luck. Have a good season ahead. And happy birthday once again. Have a great year ahead. Thank you so much. Thank you. Thank you. And, bye guys. દરેક વ્યક્તિને હું અપીલ કરીશ નેટફ્લિક્સમાં એમના મૂવીઝ છે અત્યારે નવરા બેઠા છો ફરીથી ચેક કરો અને જુઓ અને અત્યારે રોંગ સાઈડ રાજુ આઈ થિંક નેટફ્લિક્સમાં રોંગ સાઈડ રાજુ નેટફ્લિક્સ પર છે બાકી લવની લવ સ્ટોરીઝ લવની ભવાઈ અને ધુનકી આ ફિલ્મો એમેઝોન પ્રાઇમ પર છે અને વેન્ટિલેટર યુટ્યુબ પર છે ઓકે તો આજે જ હવે લાગી પડો બધા ચાલો થેન્ક યુ સો મચ પ્રતિક અને ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર થેન્ક યુ વેરી મચ સી યુ ઓલમોસ્ટ બધાને મજા આવી હશે અને કાલે મળીએ છીએ આપણે એક નવા આર્ટિસ્ટની સાથે કે જેણે પોતાની લાઈફમાં બહુ જ સારી એવી સ્ટ્રગલ કરી છે અને અત્યારે સક્સેસના નવા જ લેવલ પર ઉભા છે દેટ ઇઝ વૈભવ ઘુગે અને આવતીકાલે આપણી સાથે લાઈવ થવામાં આવશે જે સુપર ડાન્સર ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર એન્ડ ડીઆઈડી ઇવન નચ બલીએ દરેક રિયાલિટી શોના કોરિયોગ્રાફર અને હી ઇઝ અ એન્ટરટેનર અને કોરિયોગ્રાફર તો કાલે સેમ 5:30 વાગે વૈભવ ઘુગે ડાન્સ ફિલ્ડમાંથી આપણી સાથે ઓનલાઈન રહેશે સો સ્ટે ટ્યુન અને તમારા બધા ફ્રેન્ડ્સને લઈ આવો પાછા અને આપણે હવે રોજ અલગ અલગ માસ્ટર્સની સાથે આ સેશન કરીશું આપણી સિરીઝનું નામ છે લક્ષ્ય કીપ ઇન ટચ થેન્ક યુ સો મચ